अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, आपणे आपणुं पांचमुं चैप्टर आपणे चालू छे एना अंदर आपणे पहेला एकांकी पेढ़ी विषे मीन्स के वैयक्तिक मालिकीनी पेढ़ीनो अर्थ लक्षणों त्यारबाद आपणे फायदा अने मर्यादा जोई। हवे आ वीडियोना अंदर आपणे हिंदू वैभव कुटुंब भागीदारी पेढ़ी विषे आपणे चर्चा करीशुं। जोईए हिंदू अभिभक्त कुटुंब, तो हिंदू अभिभक्त कुटुंब कोने कहेवाय? जे हिंदू धर्म मुजब, जे हिंदूना कायदा मुजब चलतु होय एवो जे धंधो छे ए धंधाने हिंदू अभिभक्त कुटुंब तरीके ओळखवामां आवे छे, जेने HUF कही शकाय। जोईए एनो अर्थ शुं कहेवा मांगे छे, तो हिंदू कायदा अनुसार धंधो ए वारसागत छे। वारसामां मळेलो धंधो चलावता अभिभक्त हिंदू कुटुंब ने हिंदू अभिभक्त कुटुंबनी पेढ़ी कहेवामां आवे छे। जे वारसामां धंधो मळ्यो होय ए धंधो ज्यारे चलावामां आवे छे, ए धंधाने आगळ वधारवामां आવે છે, તો એવો જે ધંધો છે એવો જે ધંધાને શું કહીએ કે હિન્દુ અભિભક્ત કુટુંબનો ધંધો તરીકે અથવા હિન્દુ અભિભક્ત કુટુંબની પેઢી તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે વાણંદનો ધંધો આગળ ચલાવે તો હિન્દુ અભિભક્ત કુટુંબ કહી શકાય, બરાબર? ને બ્રાહ્મણનો ધંધો આગળ ચલાવે તો હિન્દુ અભિભક્ત કુટુંબ તરીકે ઓળખી શકાય। જોઈએ આગળ, કુટુંબની બધી વ્યક્તિઓ તેના સભ્યો ગણાય છે। કોઈ બી વ્યક્તિ હોય કુટુંબના અંદર, જેટલા પણ સભ્યો હોય બધા એના સભ્યો ગણાય છે। આવી પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય છે, એટલે કે જે સૌથી મોટો કુટુંબના અંદર હોય છે, ઉંમર જેની સૌથી મોટી વધારે હોય એ વ્યક્તિ આનો કર્તા તરીકે, એનો વહીવટ કર્તા તરીકે ઓળખવામાં આવે છે, જેને કર્તા કહેવામાં આવે છે। જો વયમાં સૌથી મોટી વ્યક્તિ એટલે કે વડીલ વહીવટ કરવા ન ઈચ્છતી હોય તો તેના પછીની વ્યક્તિને વહીવટ સોંપવામાં આવે છે। એટલે કે જે ધારો કે કુટુંબના અંદર દાદા છે, દાદા એવું કે મારે હવે વહીવટ કરવો નથી, તો એના પછી એમના જે પુત્ર હોય એમાંથી જે મોટો પુત્ર હોય એ પુત્ર એનો વહીવટ કરતો હોય છે। એટલે કે જો કરતા ના ઈચ્છે, મીન્સ કે વડીલ ના ઈચ્છે, તો એના નીચે જેની ઉંમર આવતી હોય એ એનો વહીવટ કરતો હોય છે। આવી પેઢીનું અસ્તિત્વ ભારત અને નેપાળમાં જોવા મળે છે, એટલે બે જ જગ્યાએનું અસ્તિત્વ છે, એક ભારતના અંદર ને બીજું નેપાળના અંદર। જોઈએ લક્ષણો શું કહેવા માંગે છે, તો કાયદા દ્વારા અસ્તિત્વ, તો કયો કાયદો લાગુ પડે છે? તો હિન્દુ અભિભક્ત કુટુંબની પેઢી હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, ખાસ ધ્યાન રાખજો, હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે। સેકન્ડ જોઈએ સંચાલન, સંચાલન કોના દ્વારા થાય છે? તો કુટુંબની જે વડીલ વ્યક્તિ હોય એ વ્યક્તિના હાથમાં એનું સંચાલન હોય છે, અને એને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ। એટલે કે પહેલું કાયદા દ્વારા અસ્તિત્વ, બીજું સંચાલન, કાયદા દ્વારા એટલે કે હિન્દુ કાયદા દ્વારા, અને સંચાલન કે કુટુંબની જે વડીલ વ્યક્તિ હોય એટલે કે કર્તા હોય, કર્તા તેનો વહીવટ કરતો હોય છે। ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જોઈએ, સ્વતંત્ર કાર્યક્ષેત્ર, એટલે કે અહીંયા આગળ કોઈ પણ પ્રકાર, કોઈ પણ સભ્ય અહીંયા આગળ દખલગીરી કરતો નથી, કરતા પોતાની રીતે એ સ્વતંત્ર નિર્ણય કરી શકે છે, સ્વતંત્ર ધંધો કરી શકે છે। તો જોઈએ એમાં શું કહેવા માગે છે, કે ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે, એટલે જે વડીલો એ વડી પોતાની રીતે એ કરતા હોય છે। અન્ય સભ્યોને તેમાં દખલગીરી કરવાનો હક નથી, કોઈ બી અન્ય જે વ્યક્તિ હોય, અન્ય સભ્ય હોય, તેમાં એ દખલગીરી કરી શકે નહીં, પણ મદદ લઈ શકે છે, તે બીજા સભ્યોની મદદ કરતા લઈ શકે છે। કરતાના નિર્ણયોની યોગ્યતા સામે અન્ય સભ્યો વાંધો પણ લઈ શકતા નથી, એટલે કરતા જે કે એ ફાઇનલ, એમાં અન્ય જે સભ્યો છે એ સભ્યો એમાં વાંધાજનક કોઈ પણ બાબત કહી શકતા નથી। ત્યારબાદ ચોથું છે સભ્યપદ, તો સભ્યપદ ક્યારે મળે છે? તો જ્યારે હિન્દુ અભિભક્ત કુટુંબની પેઢીના અંદર જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારથી તેને સભ્યપદ મળી જાય છે, એટલે જન્મગત છે એને સભ્યપદ લેવા જવાની જરૂર પડતી નથી, એટલે કુટુંબમાં જન્મ લેનાર બાળકને જન્મે એની સાથે તો સભ્યપદ મળી જતો હોય છે। ત્યારબાદ નાણાકીય નિયંત્રણ, તો નાણાકીય નિયંત્રણ કોના હસ્તક હોય? તો કરતાના, એટલે કે જે વડીલો એ વડીલ જ બધું વહીવટ કરતો હોવાના કારણે અહીં નાણાકીય જે પણ નિયંત્રણ હોય છે એ વડીલના હાથના અંદર હોય છે, જે ને મિલકતે સંયુક્ત રીતે પણ હોઈ શકે। જોઈએ ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપરનું કર્તાનું નિયંત્રણ, નાણાકીય નિયંત્રણ રહે છે। સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય પણ કર્તા કરે, સંયુક્ત રીતે બધાની ભેગી થઈને જે મિલકતો હોય એ મિલકતોની જાળવણી પણ કરતા જ કરતા
હોય છે. અહીંયા જે વડીલ કે હોય જે કરે એ જ અહીંયા ફાઇનલ હોય છે. જેટલી પણ નાણાકીય બાબતો એ બાબતો ના એ કોને ભોગવવાની હોય છે, એટલે મીન્સ કે નાણાકીય બાબતોનો નિર્ણય કોણ લે છે, કરતા લે છે. જો નાણાંની જરૂર પડે તો કરતા પોતે નાણાં લાવતો હોય છે. ત્યારબાદ જવાબદારી, કે જવાબદારી પણ કોની હોય છે, તો અહીંયા ખાસ ધ્યાન, કરતાની જવાબદારી અમર્યાદિત છે ત્યારે બાકીના બીજા સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. જોઈએ, ધંધાનું કાર્યક્ષેત્ર કરતા સંભાળતો હોવાથી કરતાની જવાબદારી અમર્યાદિત હોય છે, બીજા સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. એટલે કે અહીંયા કરતાની જે જવાબદારી છે એ અમર્યાદિત, એટલે કે કરતાના નામની જેટલી પણ મિલકતો છે, જો પેઢીનું દેવું થઈ જાય અને કરતાના નામે જેટલી પણ મિલકતો છે એ મિલકતો વેચી દેવી પડે, જ્યારે અન્ય જે સભ્યો છે એ સભ્યોની મિલકત વેચી શકાતી નથી. પરંતુ કરતાના નામ સાથે એ સભ્યોની મિલકત હોય તો વેચવી પડે છે. ત્યારબાદ સાતમો પોઈન્ટ, આયુષ્ય. તો આ ધંધો લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. આપણે એવું કહી શકીએ કે હા આમ લાંબા સમય સુધી ચાલી શકે, પણ જો અન્ય સભ્યોની ઈચ્છા ના હોય તો એ ચાલુ રહી શકે નહીં. અહીંયા આગળ એક પછી એક જેમ કે કરતા મૃત્યુ પામે તેના નીચેવાળો ધંધો કરે છે, એ મૃત્યુ પામે તેના નીચેવાળો ધંધો કરે છે, એ મૃત્યુ પામે તેના નીચેવાળો ધંધો કરે છે. એટલે કે આનું આયુષ્ય આમ તો લાંબુ છે, પરંતુ જો કોઈ ના ઈચ્છે ધંધો કરવા તો એ બંધ થઈ શકે છે. જોઈએ, કરતા કે સભ્યના કરતા કે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે. જો કરતાનું મૃત્યુ થાય તો તેના પછીની વયની એ વયથી વડીલ વ્યક્તિ કરતા બને છે. જેમ કે આપણે એવું કહીએ કે ભાઈ દાદા હોય તો દાદા મૃત્યુ પછી જે મોટો છોકરો હોય એના મૃત્યુ પછી એના કરતાં જેની ઉંમરમાં નાનું હોય એના પછી એના ઉંમરમાં નાનું હોય એ આગળ ધંધો કરતા હોય છે, એ કરતા તરીકે કાર્ય કરતા હોય છે. ત્યારબાદ આઠમો પોઈન્ટ છે, મૂડી મેળવવાની મુશ્કેલી. અહીંયા આગળ મૂડી મેળવવાની મુશ્કેલી પડશે, કેમ કે કરતા એ કાર્યક્ષમતા ઉપર રહેલું છે. કે ભાઈ ધંધો શાના ઉપર છે, કે કરતાના કાર્યક્ષમતાના ઉપર. કરતા કાર્યક્ષમ છે તો એવા સમયે અહીં જે મૂડી મેળવવાની હશે એ મૂડી એને આમ તો એ જે મૂડી મેળવતો હોય એ મૂડી એ કુટુંબના સભ્યો દ્વારા પ્રાપ્ત કરતો હોય છે, પણ એટલે અહીંયા આગળ મૂડીની મેળવવાની મુશ્કેલી હોય છે. એટલે ઘરના અંદર જેટલા સભ્યો હોય એ જેટલા કમાતા હોય એ જ મૂડી મેળવી શકે છે, બાકીની મૂડી એ મેળવી શકતો નથી, એટલે મુશ્કેલી પડે છે. એ ધંધાની સફળતાનો આધાર કરતાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર જ આધાર રાખવો પડે છે, તેથી વધુ મૂડી મેળવવાની મુશ્કેલી પડે છે. એટલે કુટુંબના જે સભ્યો હોય એ સભ્યો પાસેથી તો મૂડી મેળવવામાં આવે છે. ત્યારબાદ નાદારી. તો એ નાદારી એટલે કે અહીં આગળ જે પુખ્ત વયના વ્યક્તિઓ હોય એ જ નાદાર જાહેર થઈ શકે, સગીર વયના વ્યક્તિઓ નાદાર જાહેર થઈ શકાય. 18 વર્ષની ઉંમરના જે સભ્યો હોય એ જ નાદાર જાહેર થાય. અને બીજું કે જે સગીર 18 વર્ષથી નીચેના જે સભ્યો હોય એ નાદાર જાહેર થઈ શકતા નથી. જોઈએ, પેઢી ફરચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે, સગીર સભ્યોને નહીં. દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યો હિસ્સો વાપરી શકાય છે, કરતાની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે પેઢીના દરેક સભ્યો છે એ તો હિસ્સો આપ્યા છે, પણ કરતાની જે જવાબદારી અમર્યાદિત હોવાના કારણે કરતાની તમામ મિલકતો વેચવામાં આવે છે. ઓકે, તો અહીં આગળ આપણે હિન્દુ અભિભક્ત કુટુંબ વિશે અહીં આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ. હવે આપણે જોઈએ ભાગીદારી વિશે. ચલો ભાગીદારી વિશે જોઈએ, કે ભાગીદારી એટલે કે એક કરતા બે કરતા બેથી વધારે વ્યક્તિઓ જ્યારે કોઈ ધંધો ચાલુ કરે તેને આપણે ભાગીદારી તરીકે ઓળખી શકીએ છીએ. તો જોઈએ કેમ જરૂર પડી, કેમ કે વધારે વૈયક્તિક માલિકીના અંદર મૂડીની મૂડીની કેટલીક મર્યાદાઓ હતી, એ મર્યાદાને દૂર કરવા માટે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ થયું. કારણ કેટલી મર્યાદાઓ હતી કે ભાઈ મૂડી મેળવી નહીં શકાતી, કાર્યક્ષમ તો વહીવટ નહોતું થતું, જોખમો ઉઠાવવામાં તકલીફ પડતી હતી, એ મોટો સાહસ કરી શકતો ન હતો, આવી કેટલી બધી મર્યાદાઓ હતી. એના કારણે જોઈએ, જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું તેમ તેમ વૈયક્તિક માલિકીની મર્યાદાઓમાં વધુ સ્પષ્ટ થવા લાગી. બહોળા વેપાર માટે વધુ મૂડી જે વૈયક્તિક માલિકીમાં ન હતી, કાર્યક્ષમ વહીવટી શક્તિ અને જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. એનો જે અર્થ એ સમજીએ કે ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય
એટલે કે ધંધો પણ હોય એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે મળીને ધંધો કરતા હોય, અને તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધુ ભાગીદારો કરતા હોય. એટલે કે સંચાલન પણ કોણ કરતા હોય, કાં તો બધા ભાગીદારો ભેગા થઈને કરતા હોય, કાં તો કોઈ ભાગી બધા વતી કોઈ એક વ્યક્તિ અથવા એકથી વધારે વ્યક્તિઓ પેઢીનું સંચાલન કરતા હોય છે. આ રીતે ચલાવતા ધંધાના પરિણામો બધા ભોગવતા, જે પરિણામ નફો હોય તો બી બધા ભોગવે અને નુકસાન થાય તો બી બધા ભોગવતા હતા. ચલો 1932 એ ભાગીદારી કાયદો છે, ખાસ ધ્યાન રાખજો કે 1932ના કાયદા મુજબ એની વ્યાખ્યા આપવામાં આવી છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચી લેવા સંમત થાય છે. એટલે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ, એટલે કે એક બે કે બેથી બે કે બેથી વધારે વ્યક્તિઓ જ્યારે જોડાય છે અથવા એકથી વધુ વ્યક્તિઓ જ્યારે જોડાય છે ત્યારે ધંધો કરવામાં આવે છે. તો એ જે ધંધો છે એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા દ્વારા, કાં તો બધા દ્વારા સંચાલન થતું હોય, કાં બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા જ્યારે ચલાવવામાં આવે, ધંધો ચલાવવામાં આવે તો એનો જે નફો કે નુકસાન થાય એ બધા વચ્ચે વહેંચી લેવામાં આવે તો એને આપણે ભાગીદારી તરીકે ઓળખી શકીએ. હવે જોઈએ ભાગીદારીના લક્ષણો. ચલો એમાં પહેલો લક્ષણ છે કરારજન્ય સંબંધ. તો અહીંયા આગળ ભાગીદારી વચ્ચે ભાગીદારો જે હોય છે એ જ્યારે ભાગીદારી જોડાય છે, એકબીજા સાથે જોડાય છે કોઈ ધંધો કરવા માટે, તો એ કરાર કરવામાં આવે છે એકબીજા વચ્ચે. તો એ કરાર કેવો હોય તો લિખિત કે મૌખિક હોઈ શકે છે, જેથી વર્તમાનમાં જે પણ સમજ થઈ હોય એ વચ્ચે જે કરાર કર્યો હોય કે ભાઈ નફો કઈ રીતે વેચવો, મૂડી કઈ રીતે લાવવી, પર આ જે બધા જે કરાર કર્યા હોય એ કરાર અહીંયા દર્શાવવામાં આવે છે, જે લેખિત બી હોઈ શકે છે અને મૌખિક પણ હોઈ શકે છે. પણ લેખિત કરાર એ હિતાવર છે. આમ તો કરાર મૌખિક જ સારો, કેમ કે મૌખિક કરવાથી કોઈ પણ વ્યક્તિ જૂઠ બોલી શકે નહીં. લેખિત કરેલો હોય તો એનાથી ઘણો બધો ફાયદો થઈ જાય છે. બરાબર, આ પહેલું લક્ષણ આપણે જોઈ લઈએ શું કહેવા માગે છે. ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે. ભાગીદારોમાંના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. એટલે કે કરાર ના કર્યું હોય અને એ સાથે જ મળીને કોઈ ધંધો કરતા હોય તો પણ એ ભાગીદારીનું અસ્તિત્વ થાય છે. કરાર લેખિત હોય તો એ હિતાવર છે. એટલે હિતાવર એ માટે છે કે કોઈ જૂઠ વિવાદ ઝઘડાઓ થાય તો અહીં લેખિત કરાવડે તો એની જાણ કરી શકાય છે અને સમજ મેળવી શકાય છે. એ માટે લેખિત કરાર એ હિતાવર છે એવું કહી શકાય. બીજું સ્થાપના વિધિ, કે ભાઈ આગળ જે સ્થાપના વિધિ ખૂબ જટિલ છે અને કોઈ લાંબી છે નહીં, કાયદા દ્વારા એક સરળ રીતે એની સ્થાપના કરી શકાય છે. જોઈએ, ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. કોઈ જટિલ સમસ્યા અહીંયા આગળ ઉદભવતી નથી. સ્થાપના કરી હોય તો તરત જ કરી શકાય છે. ત્યારબાદ નોંધણી, તો અહીં નોંધણી કરાવી ફરજિયાત નથી. નોંધણી ના કરાવો તો બી ભાગીદારી પેઢી ચાલી શકે છે, પણ નોંધણી કરાવી એ હિતાવર છે કે ભવિષ્યના એ માટે, કેમ કે સમાજ અને જે દરેકે દરેક વ્યક્તિ છે એ વ્યક્તિ આ પેઢી છે એવું અસ્તિત્વ, એનું અસ્તિત્વ છે એ જાણી શકે એ માટે હિતાવર છે કે ભાઈ નોંધણી કરાવવી જોઈએ. જોઈએ, ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ફરજિયાત નથી પરંતુ હિતાવર છે. આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે ભાગીદારી કરાર રજૂ કરીને કરાવવામાં આવે છે. એટલે જે કરાર કર્યું હોય એ કરાર દર્શાવવામાં આવે છે અને એ મુજબ નોંધણી કરાવવામાં આવે છે. એટલે કે ફરજિયાત નહીં પણ હિતાવર છે. ત્યારબાદ ભાગીદારોની સંખ્યા, ભાગીદારોની સંખ્યા અહીંયા આગળ જુદું છે બરાબર આ બુકના અંદર, પણ જે છે એ અલગ રીતે અહીં ભાગીદારોની સંખ્યા છે. આ પોઈન્ટ જૂના કોર્સનો છે, એટલે કે જૂના કોર્સ મુજબ જોઈએ તો તમે આ લખશો તો બી ચાલશે. જોઈએ, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી બે હોય છે. જો પેઢી સરાફી એટલે બેન્કિંગ ધંધો કરતી હોય તો વધુમાં વધુ દર 10 અને અન્ય સામાન્ય ધંધો કરતી હોય તો 20 હોય છે. એટલે કે ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોય અને સરાફી એટલે બેન્કિંગનો ધંધો હોય તો 10 અને સામાન્ય અન્ય કોઈ પણ બેન્કિંગ સિવાયનો જે ધંધો હોય તેમાં બધા બધા 20 વ્યક્તિઓ હોય છે. પરંતુ કરાર મુજબ તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ 50 વ્યક્તિઓ અને 100 વ્યક્તિઓ એટલે મધ્ય સરકાર મુજબ 100 વ્યક્તિઓ હોઈ શકે છે અને કંપની ધારા મુજબ એમાં 50 વ્યક્તિઓનો સમાવેશ કરી શકાય છે. આ નવો કાયદા મુજબ છે. ત્યારબાદ ઉદ્દેશ, કે ભાઈ અહીંયા આગળ શું ઉદ્દેશ હશે કે ભાગીદારી પેઢીનો ઉદ્દેશ શું છે, શું શા માટે
तो कोई चोक्कस धंधो है ये कायदेसर कोई चोक्कस धंधो करने नफाना हेतु थी करवामां आवे छे बराबर के नफो ना हो तो ये भागीदारी पेढ़ी तरीके अस्तित्व में आती नहीं ये सामाजिक सेवा अथवा सामाजिक संस्था तरीके ओळखी शकाय जोईए। भागीदारी पेढ़ी मुख्य उद्देश्य कायदेसरनी धंधाकीय प्रवृत्ति कर नफो मेळवानो छे। नफाना हेतु विनानी प्रवृत्ति भागीदारी नहीं। जो नफो ना हो तेने भागीदारी गणी शकाय नहीं। एटले भागीदारी ना अंदर शू मुख्य है नफो मेळवा माटे मुख्य है। बीजू कायदेसरनो धंधो हो गैरकायदेसरनो धंधो करी शकातो नहीं। दाखला तरीके सामाजिक सेवा के धार्मिक कार्य करवानी प्रवृत्ति कायदेसरनी होवा छता ते नफानो उद्देश्य न होवाथी भागीदारी नहीं। जो सामाजिक सेवा धार्मिक कार्य आ क्यों है एक कायदेसरनी प्रवृत्ति है पण एमां नफानो होतो हेतु होतो नथी। पण जो सेवानो हेतु होवाना कारणे एने भागीदारी तरीके अस्तित्वमां लाई शकाय नहीं। त्यारबाद आपणे छठो पॉइंट जोईए। चलो छठो पॉइंट शुं कहे छे तो मूड़ी। तो मूड़ी ए दरेके दरेक भागीदार लावी फरजियात नथी। करारना अंदर मूड़ी जे करारना अंदर जे दर्शाव्यु ए मुजब मूड़ी लाई शकाय छे। के बधा भागीदारो मूड़ी लावे ए जरूरी नथी। तो जोईए सामान्य रीते बधा ज भागीदारों मूड़ी लावे छे। सामान्य रीते बधा लावे छे राखे के धंधो करवो छे। परंतु जो तेम छतां मूड़ी लावी ए बधा भागीदारों माटे फरजियात नथी। कोई भागीदार मूड़ी ना लावे तो पण चाले। पण ए भागीदारों वच्चे संमति थवी जरूरी छे। ए करार थवो जरूरी छे। करारमां दर्शाव्या प्रमाणे भागीदारों मूड़ी लावे छे। करारमां जे दर्शाव्यु के भाई ए 10 लाख लावशे, बी 5 लाख लावशे, सी 2 लाख लावशे, डी 15 लाख लावशे ए मुजब करारमां जोगवायું હોય એ મુજબ મૂડી લાવી શકાય છે। ત્યારબાદ સંચાલન। તો વ્યાખ્યામાં કહી દીધું છે કે ભાઈ બધા ભાગીદારો સંચાલન કરે અથવા બધા વતી કોઈ એક ભાગીદાર એમાં સંચાલન કરી અને જે નફો હોય એ નફો વેચવા માટે સંમત થાય છે। જોઈએ સંચાલન। ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે। ઈચ્છે તો બધા કરી શકે છે। બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે કારણ કે એક સાથે એ લોકો ધંધો કરવા માટે જોડાયેલા હોય છે। તેથી એ બધાને પોતાનો અધિકાર છે કે એ પોતે નિર્ણય લઈ શકે। કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે। કરારમાં દર્શાવે કે ભાઈ આ વ્યક્તિ સંચાલન કરશે તો બી શક્ય છે અને બધા ભાગીદારો જ્યારે ઈચ્છે તો બી એ સંચાલન કરી શકે છે। ત્યારબાદ અમર્યાદિત જવાબદારી। જો અમર્યાદિત જવાબદારી આગળ આવી ગઈ કે અહીંયા આગળ દરેકે દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે। જ્યારે પેઢીનો દેવો વધી જાય અને ચૂકવણી માટે જે પેઢીની મિલકતો જે છે એ મિલકતો ઓછી પડે તો અહીં ભાગીદારોની ખાનગી મિલકતો એટલે કે એમની જે પોતાની મિલકતો હોય એ મિલકતો પણ વેચી અને આ દેવું ભરપાઈ કરવો પડે છે। તો એવી જવાબદારીને આપણે અમર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે। જોઈએ વૈયક્તિક માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે। એટલે કે દેવું ચૂકવવા માટે ભાગીદારોની વૈયક્તિક માલિકીની જેમ પણ જવાબદારી અમર્યાદિત રહેલી છે। જરૂર પડે પોતાની ખાનગી મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે। આવી ગયું ને કે પોતાની ખાનગી મિલકતો એટલે પેઢીની તો મિલકત વેચી જ દેવાની છે પણ જો દેવું વધે હજુ પણ ચૂકવવાનું બાકી હોય તો ખાનગી મિલકતો પણ વેચી દેવી પડે છે। પોતાનું ઘર, સોનું, ચાંદી, દાગીના જેટલું જે પણ વસ્તુ એ વેચી દેવું પડે છે અને દેવું ભરપાઈ કરવું પડે। ભાગીદારીના કરાર મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે। એટલે વ્યક્તિગત એટલે કે આપણે એવું કહીએ સંયુક્ત રીતે એ માટે કારણ કે જે પણ દેવું છે એ દેવું મિલકતો છે એ મિલકતો વેચીને બીજું કે જે તે વ્યક્તિ પાસે મિલકત હોય એ મિલકતો વેચી દેવામાં આવે અને પછી તો બી મિલકત કે એને મિલકત બધી વેચી દીધી દેવું ભરપાઈ કર્યું, બી એમ વેચી દીધી દેવું ભરપાઈ કરી, હવે સીએ પણ પોતાની હિસ્સાનો ભાગ આપી દીધો છતાં પણ દેવું ભરપાઈ ના થાય તો સીની તમામ મિલકતો વેચી અપને એ દેવું ભરપાઈ કરવું જરૂરી બની જાય છે। એટલે કે ભાઈ વ્યક્તિગત અને સંયુક્ત જવાબદાર છે। આથી જો કોઈ પણ વ્યક્તિ ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતોમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પોતાની અંગત મિલકતોમાંથી ભરપાઈ કરવા પડે છે। એટલે કોઈ એક ભાગીદાર પાસે મિલકતો છે પરંતુ એટલી મિલકતો નથી કે એ બધું દેવું ભરપાઈ કરી શકે તો બાકીના ભાગીદારોએ પણ એ દેવું ભરપાઈ કરવું પડે છે। જે ભાગીદાર પાસે મિલકતો અંગત નથી એના વતી બીજા ભાગીદારોએ એને દેવું ભરપાઈ કરવું જરૂરી બની જાય છે। ત્યારબાદ માલિકીની ફેરબદલી। તો અહીંયા આગળ માલિકીની ફેરબદલી સરળતા રીતે થઈ શકતી નથી। ભાગીદારોની સંમતિ વગર પોતાનો જે હિસ્સો છે એ હિસ્સો બીજાને આપી શકાતો નથી।
जो वगर परमिशन आपवामां आवे तो पेढ़ीनुं विसर्जन करवानी नौबत आई जाए, एटले पेढ़ी बंद करवानी नौबत आई जाए। जोईए के भागीदारी पेढ़ीमां मालिकीनी फेरबदली सरळ नथी, बधा भागीदारोनी संमति वगर कोई पण भागीदार पोतानो भाग बीजानी तरफेणमां बदली शकतो नथी। એટલે કે પોતાની સંમતિ વગર એ વ્યક્તિ બીજાને પોતાનો હિસ્સો આપી શકતો નથી, અથવા કે મારો ભાગ એને બીને સીને એવી રીતે એ આપી શકે નહીં, બધા સંમતિ આપે પછી એ શક્ય બને છે। જો આવું કરવામાં આવે તો શું થાય જુઓ, જો કોઈ ભાગીદારના બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે છે। કોઈ ભાગીદારે સંમતિ વગર પોતાનો હિસ્સો બીજાને આપી દીધો તો એવા સમયે અહીંયા આગળ ભાગીદાર કોઈ પણ ભાગીદાર છે એ પેઢી બંધ કરાવી શકે, વિસર્જન કરાવી શકે છે। ત્યારબાદ 10મો પોઈન્ટ છે ધારાકીય સ્થાન। તો 1932ના ભારતીય ભાગીદારી કાયદાના ભાગીદારના હકો ફરજો નિયમો પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે, એટલે કે ધારાકીય સ્થાન અહીંયા આગળ આપવામાં આવ્યું છે 1932ના કાયદા મુજબ। એમાં હકો કયા છે, ફરજો કયા છે, નિયમો શું છે, એની નોંધણી કઈ રીતે કરી શકાય, અન્ય જોગવાઈઓ પણ આપવામાં આવેલી છે। ત્યારબાદ પેઢીનું આયુષ્ય, પેઢીનું આયુષ્ય આમ મર્યાદિત છે, ટૂંકું છે, કેમ? કારણ કે અહીંયા આગળ કોઈ ભાગીદાર છે એ ભાગીદાર મૃત્યુ પામે તો બી ધંધો બંધ કરી શકે, બધા ભાગીદારો એવું શક્ય બને, મગજ એટલે અસ્થિર મગજનો થઈ જાય, નાદાર જાહેર થાય તો બી બાકીના ભાગીદારો સર્વસંમતિથી ધંધો બંધ કરી શકે છે, અને થઈ શકે કે ભાઈ ધંધો ચાલુ રાખો તો પણ થાય ચાલુ રાખી શકે છે। જોઈએ ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે, ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે, તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે। બાકીના ભાગીદારો સર્વસંમતિ સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદર અથવા નવા ભાગીદારના પ્રવેશ દ્વારા કરી શકે છે, આમ ભાગીદારીનો અંત આવે છે। પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી, હા ભાગીદારી છૂટી થઈ જાય છે, એકબીજાને એક ત્રણ ભાગીદાર એક મૃત્યુ પામે તો એક ભાગીદાર છૂટો થઈ ગયો મૃત્યુ પામનારો, એટલે કે ભાગીદારીનો અંત આવે છે, પણ ભાગીદારી પેઢી ચાલુ રાખી શકાય છે એવું શક્ય બને છે। હવે આપણે ભાગીદારી પેઢીના અથવા ભાગીદારીના ફાયદા જોઈએ। ચલો હવે આપણે આગળ જોઈએ કે ભાગીદારીના ફાયદા, તો ભાગીદારીના ફાયદાના અંદર પહેલું જ છે આગળ આવ્યું હતું એ સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ। અહીંયા આગળ સ્થાપના વિધિ સરળ છે, વધારે સમય જતો નથી, અને એવું કહીએ કે ભાઈ નોંધણી કરાવવી પણ જરૂરી નથી, ફરજિયાત નથી, પણ કરાવો તો હિતાવળ છે, અને કાયદાની જે વિધિ છે વિધિના અંદર પણ પસાર થવું પડતું નથી। જોઈએ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ અને ઓછી ખર્ચાળ છે, સ્થાપના વિધિ માટે કોઈ ખાસ કાયદાની વિધિમાંથી પસાર થવું પડતું નથી, એટલે કોઈ ખાસ કાયદો છે નહીં, બરાબર, કે કંપની જેવો અહીંયા કાયદાઓ જોવા મળતા નથી। કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, ભાગીદારી પેઢીની નોંધણી કરાવીએ તો ચાલે અને ના કરાવીએ તો પણ ચાલે, પરંતુ નોંધણી કરાવવી એ હિતાવર છે, કેમ કે નોંધણી કરાવવાથી ઘણા બધા ફાયદા થઈ જાય છે। ત્યારબાદ જોઈએ કાર્યક્ષમ સંચાલન, તો અહીંયા આગળ એક કરતાં વધારે વ્યક્તિઓ જ્યારે ધંધો કરતા હોવાના કારણે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા બુદ્ધિઓની આવડતવાળા અનુભવવાળા વ્યક્તિઓની એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી અને સંચાલન જે છે એ સંચાલન કાર્યક્ષમ બનાવી શકાય। જ્યારે વૈયક્તિક માલિકી પેઢીના અંદર એક જ વ્યક્તિ પોતે ધંધો કરતો હોય છે, એટલે કે અહીંયા આગળ તે વખત એ પોતાની આવડત બુદ્ધિ અને અનુભવનો એ પોતે એક જ વ્યક્તિ દ્વારા લાભ પ્રાપ્ત થાય છે, જ્યારે અહીંયા આગળ એક કરતાં વધારે વ્યક્તિઓ દ્વારા લાભ પ્રાપ્ત થાય છે। જોઈએ કે વૈયક્તિક માલિકી કરતાં ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ વ્યક્તિઓ હોવાથી તેમના વિશિષ્ટ જ્ઞાનનો બુદ્ધિનો આવડતનો અને અનુભવનો લાભ પેઢીને મળે છે। ધંધાનું સંચાલન ભાગીદારોના હાથમાં જ હોવાથી તેઓ સંચાલનમાં વ્યક્તિગત રસ અને કાળજી લે છે, એટલે કે પોતાના સંચાલન પોતે જ કરતા હોય છે અને જે નફો નુકસાન પણ પોતે ભોગવવાના હોવાના કારણે એ પોતે આ સંચાલનના અંદર વ્યક્તિગત રસ લે છે, કાળજી લે છે, કે જેથી કરીને જે પણ સંચાલન થાય એ કાર્યક્ષમ બની શકે અને એમને વધારે બધા ફાયદો થાય એવા પ્રયત્ન કરતા હોય છે। ભાગીદારોનું કર્મચારીઓ ઉપર પ્રત્યક્ષ નિયંત્રણ હોવાથી
पेढ़ीन कार्यक्षम संचालन थाय के भागीदारों से एक कर्मचारी हो कर्मचारी पर प्रत्यक्ष निंत्रण राखे नजर राखे एट्ले संचालन कार्यक्षम बने त्यारबाद तीजो पॉइंट है शाक पात्रता में वारो वैयक्तिक मलिकी पेढ़ी अंदर एकज व्यक्ति हो एकज व्यक्ति गमे त्याँ नाणा मेड़ सकती नहीं जयरे भागीदारी पेढ़ी अंदर एक करता वधारे व्यक्ति हो तो एमनी जे शाक है एमनी जे उधार लेवानी जे क्षमता है ये क्षमता अँ आगे वधी जाए बैंक लोन जुए खरीदी उधार करी हो तो आ दरेक दरेक बाबतों विषे और बीजू कि एमनी जवाबदारी पर अमर्यादित होवाना कारणे एक करता वधारे भागीदारों होवाना कारणे अँ आग जो लेणदारों से बैंक है कि अन्य कोईपण व्यक्ति है ये नाणा अँ डूबी जवाना कोई भय रहता नहीं एटले शाक पात्र में वधारो जोवा मळे छे। प्रत्येक भागीदार की जवाबदारी अमर्यादित होवाथी वेपारी पेढ़ी ने उधार माल वेचता के नाणानु धिराण करता खचकाता नहीं बराबर एमने खबर है अमर्यादित पैसा जवाना नहीं पैसा नहीं हो तो एमनी अंगत मिलकतों वेची ने पैसा मेळवी शकाय छे। लेणदारों तेमनु लेणू गमे ते भागीदार पासे थी तेमनी खानगी मिलकतों माथी पण वसूल करी शके छे। आथी वैयक्तिक मालिकी की सरखामणी में भागीदारी ना धंधा माटे शाक प्राप्ति की शक्यता वधु होय छे शाक प्राप्ति वधारे मळे छे कारण के एक करता वधारे व्यक्तिओ छे तो एक करता वधारे व्यक्तिओ तो वधारे लोकोनी मिलकतो अहीं आगळ समावेश थाय छे। माटे त्यारबाद चौथो पॉइंट छे वधु मूड़ी अँ आगे एक करता वधारे व्यक्तिओ होवाना कारणे मूड़ी जे छे ए मूड़ी वधारे प्रमाण में प्राप्त थाय छे अने जो जरूर पड़े तो उछीरी पर मूड़ी मेळवी शकाय छे नवा भागीदारे प्रवेश करीने पण मूड़ी मेळवी शकाय छे। जोईए भागीदारी पेढ़ी में बे के तेथी वधु भागीदारों होवाथी मूड़ी वधु मेळवी शकाय छे। भविष्य में धंधो विकसे त्यारे वधु मूड़ीनी जरूर पड़े तो नवा भागीदार ने प्रवेश आपी जरूरी वधु मूड़ी मेळवी शकाय छे। એટલે કે અહીંયા આગળ એક કરતાં વધારે ભાગીદારો હોવાના કારણે દરેક ભાગીદાર જો મૂડી લાવે તો એવા સમયે વધારે પ્રમાણમાં મૂડી મળશે અને ભવિષ્યમાં જો ધંધાનો વિકાસ થાય અને મૂડીની જરૂર પડે તો નવા ભાગીદારોને પ્રવેશ આપી પણ મૂડી પ્રાપ્ત કરી શકાય છે। ત્યારબાદ શ્રમ વિભાજનનો લાભ તો જોઈએ શ્રમ વિભાજન એટલે વિશિષ્ટીકરણ આવે છે કઈ રીતે કે કે એક કરતાં વધારે ભાગીદારો અહીંયા આગળ હોય છે તો દરેક ભાગીદારને પોતપોતાનું કાર્ય સોંપી દેવામાં આવે કે જેથી કરીને એ પોતપોતાની રીતે એની અંદર જેના અંદર જે વ્યક્તિ જેવી આવડત ધરાવે જેવી કુશળતા ધરાવે એ મુજબ અહીંયા ધંધો એ મુજબ એ કાર્ય કરે છે। તો જોઈએ એને શ્રમ વિભાજનનો લાભ થાય છે વિશિષ્ટીકરણનો લાભ થાય છે અને કાર્ય ઝડપી બની શકે છે। પેઢીના જુદા જુદા ભાગીદારોની કુશળતા તેમજ તેમની શક્તિઓનો લાભ મેળવી શકાય છે। દરેક ભાગીદારને તેમની શક્તિ અને આવડતના પ્રમાણમાં કામ સોંપીને શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે। જે વ્યક્તિ જેઓના અંદર આવડત ધરાવે છે જે વ્યક્તિ જેમાં કુશળ છે જે વ્યક્તિ જે તે ભાગીદારની જેવી શક્તિ છે એ મુજબ કામ સોંપી દેવામાં આવે જેથી શ્રમ વિભાજનનો કામ લાભ પ્રાપ્ત થાય છે એક જ વ્યક્તિના માથે બધું કાર્ય આવતું નથી। ત્યારબાદ યોગ્ય નિર્ણય અહીંયા આગળ એક કરતાં વધારે વ્યક્તિ હોવાના કારણે એ એક નિર્ણય લેવામાં આવે છે જ્યારે નિર્ણય લેવામાં આવે ત્યારે અહીં મશવરો કરવામાં આવે છે એકબીજા સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને ચર્ચા વિચારણા કર્યા બાદ જ ભાગીદારો જ્યારે મંતવ્ય આપે અને સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવે છે। કોઈ ભાગીદાર જો ના પાડે તો એવા સમયે અહીં નિર્ણય લઈ શકાતો નથી એટલે કે ભૂલ ભરેલા જે નિર્ણયો છે એ નિર્ણયોની શક્યતા ઓછી થઈ જાય છે। જોઈએ યોગ્ય નિર્ણયો ભાગીદારી પેઢીમાં કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલાં તેની ઉપર ચર્ચા વિચારણા થાય છે દરેક ભાગીદારનું મંતવ્ય લેવાય છે પછી જ ધંધાના હિતમાં સર્વસંમતિથી નિર્ણય લેવાય છે। નિર્ણય પ્રક્રિયામાં બધા જ ભાગીદારોને જ્ઞાન અને અનુભવનો લાભ મળતો હોવાથી એ ભૂલ ભરેલા નિર્ણયોની શક્યતા ઓછી રહે છે એટલે કે અહીંયા આગળ બધા ભાગીદારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે છે બધા ભાગીદારોનું મંતવ્ય લેવામાં આવે છે બીજું કે સર્વસંમતિથી આ નિર્ણય લેવાય છે અને નિર્ણય પ્રક્રિયાના અંદર બધા જ ભાગીદારો છે એના જ્ઞાન અનુભવનો લાભ લેવામાં આવે છે એટલે જે ભૂલો થવાની શક્યતાઓ ઓછી હોય છે। ત્યારબાદ આપણે સાતમો પોઈન્ટ જોઈએ પરિવર્તનશીલતા તો સાતમો પોઈન્ટના અંદર પરિવર્તનશીલતા તો પરિવર્તનશીલ એટલે ધંધો જ્યારે બરાબર યોગ્ય રીતે ચાલતો હોય ત્યારે ધંધો કરી શકાય પણ જો એના અંદર કંઈક એવા સમય સંજોગો બદલાય અને ધંધાના અંદર ફેરફાર કરવું હોય તો સરળતાથી કરી શકાય છે। જોઈએ ભાગીદારી એ ઐચ્છિક કરાર છે એટલે પોતાની ઈચ્છા મુજબનો કરાર છે આ કરારમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય બદલાતા સંજોગો મુજબ ભાગીદારી પેઢીના સંચાલનમાં અને તેના માળખામાં પણ જરૂરી ફેરફારો સહેલાઈથી
એ લાવી શકાય છે અને ભાગીદારો જ્યારે ઈચ્છે ત્યારે આ જે તે ધંધાના અંદર ફેરફાર કરી શકે, સંચાલનના માળખાના અંદર પણ ફેરફાર કરી શકે અને ધંધાના અંદર પણ ફેરફાર કરી શકે છે, એટલે કે પરિવર્તનશીલતા જોવા મળે છે. ત્યારબાદ લઘુમતીના હિતોનું રક્ષણ. લઘુમતી એટલે કે જ્યારે કે ચાર ભાગીદારો હોય તો ત્રણ ભાગીદારો એવું કહે કે નિર્ણય લેવો જોઈએ અથવા આ કાર્ય કરવું જોઈએ, પરંતુ અહીંયા આગળ એક ભાગીદાર એવું કહે કે ભાઈ નિર્ણય કરી શકાતો નથી, આ મને યોગ્ય માન્ય છે નહીં, તો એ નિર્ણય કરી શકાય નહીં. અને જો એમ અસંમતિથી નિર્ણય લેવામાં આવે, કોઈ કાર્ય કરવામાં આવે, તો વિસર્જન થવાની શક્યતાઓ છે, એટલે લઘુમતીના હિતનું રક્ષણ થાય છે. જોઈએ, સામાન્ય રીતે ભાગીદારીના ધંધામાં કોઈ પણ કાર્ય બધા ભાગીદારોની સંમતિ થાય છે, બધા ભાગીદારો સંમતિ આપે તો જ કાર્ય થઈ શકે છે. પેઢીના નિર્ણયોમાં કોઈ પણ એક ભાગીદારની અસંમતિ હોય તો તે કાર્ય થઈ શકતું નથી. કોઈ એક ભાગીદાર અસંમત થાય તો એ કાર્ય કરી શકાય નહીં, અને જો કરી દેવામાં આવે તો શું થાય? જો કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જનની માંગણી કરી શકે, કોઈ ભાગીદાર એવું છે કે મારે વિસર્જન કરવું છે, તો એ ગમે ત્યારે એ વિસર્જન કરી શકાય. આમ લઘુમતીના હિતોનું રક્ષણ થાય છે. ત્યારબાદ નવમો પોઈન્ટ, ગ્રાહકો સાથે સીધો સંપર્ક. અહીં ભાગીદારો ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સીધો સંપર્ક રાખે છે, અંગત સંપર્ક રહેતું હોવાના કારણે જરૂરી પ્રમાણે ફેરફાર કરી શકાય. જે ફેરફાર કરવો એ શક્ય બને છે. જોઈએ, વૈયક્તિક માલિકીની જેમ ભાગીદારીમાં પણ ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સીધા સંપર્કમાં આવી શકતું હોવાથી તેમની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય છે. એટલે કે જેમ જેમ ફેરફાર કરવું હોય એમ ફેરફાર અહીં શક્ય બને છે. એટલે કે ભાગીદારી અને જે ભાગીદારો છે એ ગ્રાહકો અને કર્મચારીઓ સીધા સંપર્કમાં છે અને જરૂર જ્યારે લાગે ત્યારે એ પણ ફેરફાર કરી શકે છે. ત્યારબાદ દસમો, આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. તો અહીં જોઈએ આગળ કે વિકેન્દ્રીકરણ એટલે આર્થિક રીતે એની વહેંચણી કરવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં બે અથવા બે કરતાં વધારે ભાગીદારો હોવાથી આર્થિક સત્તા બધા જ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે આર્થિક સત્તા એટલે કે જે આર્થિક રીતે નિર્ણય કરવાના હોય એ દરેક ભાગીદારો વચ્ચે વહેંચણી થતી હોય છે. ત્યારબાદ અગિયારમું, આવકવેરાનો ઓછો બોજ. તો અહીંયા આગળ આવકવેરો ભરવાનો હોતો નથી, બરાબર? ભાગીદારો પોતાની આવકમાંથી જ આવકવેરો ભરતો હોય છે, પેઢીનો આવકવેરો હોતો નથી, એટલે બોજો ઓછો થઈ જાય છે. ભાગીદારી પેઢીનો નફો દરેક ભાગીદારની ભાગીદારી કરાર મુજબ વહેંચાઈ જતો હોવાથી આવકવેરાનો બોજ ઓછો થઈ જાય છે, એટલે ભાગીદારી પેઢીનો અહીંયા આગળ આવકવેરો ભરવાનો હોતો નથી. ઓકે, ચલો અહીંયા આગળ આપણે જોયું કે ભાગીદારી પેઢીનો ભાગીદારીનો અર્થ, ભાગીદારના લક્ષણો અને એના ફાયદા. હવે પછીના વિડીયોના અંદર આપણે બે પોઈન્ટ જોવાના છે, ભાગીદારીની મર્યાદાઓ અને ભાગીદારોના પ્રકારો, એ પછીના વિડીયોના અંદર આપણે જોઈશું. ઓકે, મળીએ છે નવા વિડીયોના અંદર બે પોઈન્ટ લઈને. ઓકે, ભાગીદારીની મર્યાદા અને ભાગીદારોના પ્રકારો. ઓકે, બાય બાય, સી યુ, ટાટા, અસલામુ અલૈકુમ.